સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે અંદાજીત રૂપિયા 12.37 લાખના ખર્ચે નિર્માણ પામેલ દૂધઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પારદર્શકતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના સ્તંભ ઉપર રાજ્ય સરકારે ગુજરાતની પ્રજાના કલ્યાણ માટેનો યજ્ઞ આરંભ્યો છે. રાજ્યના વિકાસને ગતિ મળે, સાથોસાથ રાષ્ટ્રીય પર્વોની ઉજવણીમાં લોકો સહભાગી બને તે માટે રાજ્ય સરકારે ગાંધીનગર ખાતે ઉજવાતા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી જિલ્લાઓમાં હાથ ધરીને લોકોને વિકાસ પર્વોમાં જોડાયા છે. મંત્રીશ્રીએ ગુજરાત સરકારે ગૌ હત્યાને અને ગૌવંશને હત્યાને અટકાવવા મામલે અમલી બનાવેલ કાયદાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આ કાયદા અન્વયે કોઈપણ વ્યક્તિ સક્ષમ અધિકારીની પરવાનગી વિના ગૌવંશની હેરાફેરી કરતા પકડાશે તો તેનું વાહન રાજ્યસાત કરાશે તથા ગૌવંશની હત્યા કરનારને આજીવન કેદ તથા દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આ સરકારે લોક સુખાકારી માટે અનેક લોકહિતકારી નિર્ણયો લીધા છે. લોકોના આરોગ્યની સુખાકારી માટે 108મી સેવાની સાથે અકસ્માતમાં ગવાયેલા લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હોસ્પિટલમાં દાખલ થયેલ ગવાયેલા લોકોનો રૂપિયા 50,000 સુધીનો તબીબી ખર્ચ રાજ્ય સરકાર આપશે. તેમજ મંત્રી શ્રી જાડેજાએ સૌના સાથ સૌના વિકાસના ધ્યેયને વરેલી આ સરકારે વિકાસની રાજનીતિના નવા સંદેશ સાથે સર્વાંગી વિકાસને અગ્રિમતા આપી છે. તેમણે જણાવી ઉમેર્યું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તપસ્વી રાજનેતાની જેમ ગુજરાતના વિકાસનો યજ્ઞ આરંભ્યો હતો જેને વર્તમાન સરકારે આગવી દિશા સાથે આગળ ધપાવ્યો છે. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અન્વયે લાભાર્થીઓને ગેસ કીટનું વિતરણ કરવામાં પણ આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ, રાજકોટ રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનિન્દરસિંહ પવાર, અગ્રણીઓ સર્વશ્રી દિલીપભાઈ પટેલ, જગદીશ મકવાણા, અનિરુદ્ધ પઢિયાર, હિતેન્દ્રસિંહ ચૌહાણ, ઘનશ્યામભાઈ સાવધરિયા, સુરાભાઈ રબાડી, તનકસિંહ રાણા, ભીખુભા રાજભાસવાલા સહિતના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ, લીંબડી.